नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद, जय भारत, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, आज आप यूनिट वन रीड वन एनो बीजो लेक्चर शुरू करिए। ये पहला प्रथम लेक्चर में आप जे कहीं शीख्या था ये एक बार जोई लीए। विद्यार्थी मित्रों, मानी लो कि एक पाठना त्रण लेक्चर हो तो ज्यारे तमे जुओ त्यारे त्रणेय लेक्चर एक साथ जोजो के जेथी करीने तमने पाठनी आखी स्टोरी व्यवस्थित समझाई। ओके, तो हवे आपणे बीजो लेक्चर शुरू करिए। ए पेला प्रथम लेक्चर में आवुं कंईक शीख्या हता के ग्राहक सेवा प्रतिनिधि ग्राहक ने एवुं कहे छे के शुं तमे लव इंस्टॉल करी शको। एटले ग्राहक कहे छे हा, ए कार्य हुं करी शकुं, हूँ एटलो बधो टेक्निकल व्यक्ति तो नथी, पण हूँ एवुं विचारुं छुं के हूँ अत्यारे लव इंस्टॉल करवा तैयार छू, तो एना माटे मारे शुं करवुं जोईए। एटले ग्राहक सेवा प्रतिनिधि कहे छे के पहेलुं स्टेप ए हृदयने ओपन करवानुं छे। तो मेम, शुं तमे तमारा हृदयनुं स्थान शोधी लीधुं? एटले ग्राहक जे एक लेडीज छे एम कहे छे कि हाँ, मैं मारा हृदयनुं स्थान शोधी लीधुं, પણ એમાં અત્યારે ઘણાય પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, તો જ્યારે આ બધાય પ્રોગ્રામ્સ ચાલી રહ્યા હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરવો એ બરાબર છે? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ક્યા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે મેમ? એટલે ગ્રાહક કહે છે ચાલો હું જોઈ લઉં, ભૂતકાળના દુઃખ, ઓછું સ્વમાન, ઈર્ષા અને વેરભાવ અને ગુસ્સો, આવા બધાય પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે। એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કોઈ પ્રોબ્લેમ નહીં, લવ એ ભૂતકાળના દુઃખને તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમમાંથી એ આપોઆપ ઇરેઝ કરી નાખશે। કદાચ એ ઇરેઝ થયા પછી એ તમારી કાયમીની મેમરીમાં રહી જશે, પણ એ બીજા કોઈ પ્રોગ્રામ્સને લાંબો સમય ખલેલ પહોંચાડશે નહીં। લવ એ એના પોતાના જ મોડ્યુલ હાઈ એસ્ટીમથી લો એસ્ટીમ ઉપર સવાર થઈ જશે। જો કે તમારે વેર અને ગુસ્સો આ બે પ્રોગ્રામને તો બંધ કરવા જ પડશે જો લવ ઇન્સ્ટોલ કરવો હોય તો, કારણ કે એ પ્રોગ્રામ્સ લવને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતાં અટકાવે છે। તો મેમ, તમે એ પ્રોગ્રામ બંધ કરી શકો છો? ગ્રાહક કહે છે મને ખબર નથી કે કેવી રીતે એ પ્રોગ્રામ્સ બંધ કરવા, શું તમે મને કહેશો કે કેવી રીતે? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે એ તો મારી ખુશીની વાત થઈ, ચાલો એના માટે સૌથી પહેલાં સ્ટાર્ટ મેનુમાં જાઓ, માફી નામના પ્રોગ્રામ ઉપર ક્લિક કરો, આ કામ એટલી વાર કરો જેટલી વાર જરૂર હોય ત્યાં સુધી આ કાર્ય કરો, જ્યાં સુધી વેર અને ગુસ્સો એ સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય। અહીં સુધી આપણે ચલાવેલું હતું ગયા લેક્ચરમાં, હવે આજના લેક્ચરમાં અહીંથી શરૂ કરીએ। તો છેલ્લે ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કીધું કે માફી આપવાનું કાર્ય ત્યાં સુધી રાખો જ્યાં સુધી વેર અને ગુસ્સો એ સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય। એટલે ગ્રાહક કહે છે ઓકે, આઈ એમ ડન, ચલો બરાબર એ કાર્ય મેં કરી નાખ્યું। આઈ એમ ડન અને આઈ હેવ ડન બંનેનો અર્થ એક સરખો થાય। વિદ્યાર્થી મિત્રો, ઓકે ચાલો મેં એ કામ કરી નાખ્યું, એટલે કયું કામ કરી નાખ્યું? તો કે ગુસ્સો અને વેરભાવને ડિલીટ કરવાનું, ક્યાંથી? હૃદયમાંથી। લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, લવ નામનો જે પ્રોગ્રામ છે એ તો આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇન્સ્ટોલ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડેલું છે, એ આઈએનજી એટલા માટે લગાડેલું છે કે આગળ સ્ટાર્ટ ક્રિયાપદ આવ્યું। અમુક ક્રિયાપદ એવા હોય છે કે જેના પછી બીજું ક્રિયાપદ લખો તો એ બીજું ક્રિયાપદ આઈએનજીવાળા રૂપમાં આવે, એવું જ એક ક્રિયાપદ છે સ્ટાર્ટ, જેના પછી તમે કોઈ પણ ક્રિયાપદ લખો એ તમારે આઈએનજીવાળા રૂપમાં લખવું પડે। ગ્રાહક કહે છે બરાબર છે, ચાલો મેં ગુસ્સો અને વેરભાવ હૃદયમાંથી ડિલીટ કરી દીધા,
લવ આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ આખી પ્રક્રિયા નોર્મલ છે? આ લવ ઇન્સ્ટોલ થાય છે તો આખી સમસ્યા, આખી પ્રક્રિયા એ નોર્મલ છે, એમાં કંઈ પ્રોબ્લેમ તો નથી ને? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યસ ઇટ ઇઝ નોર્મલ. હા, સહજ છે, એકદમ નોર્મલ છે. યુ શુડ રિસીવ એ મેસેજ, અહીંયા શુડની જગ્યાએ વિલ આવશે. યુ વિલ રિસીવ એ મેસેજ. હવે તમે એક સંદેશો પ્રાપ્ત કરશો, ધેટ સેઝ, કે જે એવું કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તમારા હૃદયના આયુષ્ય માટે એ ફરીથી ઇન્સ્ટોલ થશે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ ઇન્સ્ટોલ થવાની પ્રક્રિયા અત્યારે નોર્મલ ચાલી રહી છે. હવે તમે એક મેસેજ મેળવશો, એ મેસેજ એવું કહે છે કે તમારા હૃદયના આયુષ્ય માટે લવ ફરીથી ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે એ મેસેજ જુઓ છો? શું તમે એ સંદેશો તમારા ઇનબોક્સમાં જુઓ છો? એટલે ગ્રાહક કહે છે, યસ આઈ સી, હા હું જોઉં છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? તો શું હવે લવ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થયેલો છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યસ, હા લવ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થયેલો છે. બટ રિમેમ્બર ધેટ, પણ યાદ રાખજો કે યુ હેવ ઓનલી બેઝ પ્રોગ્રામ, કે તમારી પાસે હજી ખાલી પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. હજી તમારે બીજાના હૃદય સાથે જોડાવાની જરૂર છે. શેના માટે? ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ મેળવવા માટે. ફરીથી જુઓ, અહીંયા ગઈકાલના લેક્ચરમાં ગ્રાહક સેવા પ્રતિનિધિએ એવું કહ્યું હતું કે ફોરગીવનેસ ઉપર એટલો સમય ફોકસ કરો, માફી આપવાનું કાર્ય ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી ગુસ્સો અને વેરભાવ સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય. ગ્રાહક કહે છે, ચાલો બરાબર છે, એ કામ તો મેં કરી નાખ્યું. હવે લવ મારા હૃદયમાં ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે, તો આ ઇન્સ્ટોલ થવાની પ્રોસેસ એકદમ નોર્મલ છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કોઈ ચિંતા કરો માં, એ પ્રોસેસ એકદમ નોર્મલ છે. હવે તમે એક મેસેજ મેળવશો કે જે એવું કહે છે કે તમારા હૃદયના આયુષ્ય માટે લવ ફરીથી ઇન્સ્ટોલ થશે. એટલે ફરીથી ઇન્સ્ટોલ થવું, એટલે ઇન્સ્ટોલ થયા પછી સ્કેનિંગ હોય ને, એ જેટલા વાયરસ હોય એ બધા નીકળી જાય. તો ચાલો, જે મેસેજની હું વાત કરું છું એ મેસેજ તમારા ઇનબોક્સમાં તમે જુઓ છો. ગ્રાહક કહે છે, હા હું જોઉં છું. શું તો હવે લવ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, હા લવ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો, પણ યાદ રાખજો કે હજી તમારી પાસે પાયાનો પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ્સ મેળવવાના હેતુથી બીજાના હૃદય સાથે જોડાવાની જરૂર છે. એટલે લવ ઇન્સ્ટોલ થઈ ગયો, પણ હજી તમારામાં સુધારો તો આવશે જો તમે બીજાના હૃદય સાથે કનેક્ટ થશો. તો વધારે ને વધારે લોકો સાથે તમે મિત્રતા ભર્યા સંબંધ રાખશો, વધારે ને વધારે લોકોને તમે મળશો, વધારે ને વધારે લોકો સાથે તમારો વ્યવહાર સારો હશે, તો હજી આમાં અપડેટ્સ મળશે, તમને અપગ્રેડ્સ મળશે. તમે છો એના કરતાંય વધારે સારા બનશો, બધી જ રીતે, નોલેજથી અને હૃદયથી. આગળ ગ્રાહક કહે છે, ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ.
આ ઓપ્સ એનો કાંઈ અર્થ ન થાય. એવું તો આપણે ગુજરાતીમાં બોલતા હોય ને ત્યારે એવા ભાવાર્થ મોઢામાંથી નીકળી જતા હોય. એટલે આ જે ઉપ્સ છે એ થોડો ખેદ અનુભવવાનો ભાવ છે. ગ્રાહક કહે છે, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ. મારી પાસે એરર મેસેજ છે. એરર એટલે ભૂલ. તો મારી પાસે જે મેસેજ છે એમાં થોડીક ભૂલ દેખાય છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જે વાક્યમાં શુડ આવે એ વાક્યમાં જોઈએ શબ્દ બોલાય. તો વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ, કયો મને? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? તમે એમ કહો છો કે ઇનબોક્સમાં મેસેજ દેખાય છે પણ એ એરરવાળો મેસેજ છે, ભૂલ ભરેલો મેસેજ છે. તો મને મેસેજ વાંચીને સંભળાવો કે મેસેજ શું કહે છે. એટલે ગ્રાહક કહે છે, ઇટ સેઝ, મેસેજ એવું કહે છે, એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. ઇન્ટરનલ એટલે આંતરિક, અને કોમ્પોનેન્ટ્સ એટલે વિભાગ. તો મેસેજ એવું કહે છે કે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, કે આ લવ નામનો પ્રોગ્રામ એ આંતરિક હિસ્સાઓને ચલાવતો નથી. હજી હૃદયના બધા આંતરિક હિસ્સાઓ બંધ છે, ચાલુ નથી. વોટ ડઝ ધેટ મીન? તો આ મેસેજનો મિનિંગ શું થાય? આ મેસેજ કહેવા શું માગે છે? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો મેડમ, ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ તો એક સામાન્ય સમસ્યા છે, આ કાંઈ થોડીક મોટી સમસ્યા કહેવાય. ઇટ મીન્સ, એનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એક્સટર્નલ જેનો અર્થ એવો થાય છે બાહ્ય, કે લવ પ્રોગ્રામ સેટઅપ, સેટઅપ એટલે સ્થાપિત થવું. તો આ મેસેજનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, કે આ લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદયને ચલાવવા માટે સ્થાપિત થયેલો છે. જો તમે એક પ્રેમાળ વ્યક્તિ છો તો એ તમારા માટે મહત્વનું નથી. તમારો લાભ સમાજને, વિશ્વને, દુનિયાને મળવો જોઈએ, સોસાયટીને મળવો જોઈએ. બીજાના હૃદય સાથે તમારે કનેક્ટ થવાનું હોય. તમે સારા છો તો બીજાને સારા બનાવો. તમે એકલા સારા છો એનાથી શું ફેર પડે? બીજાને પણ સુધારો, સમાજમાં પરિવર્તન લાવો. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એમ જ કહે છે કે આ લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદય સાથે કનેક્ટ થવા માટે સ્થાપિત થયેલો છે, બટ ઇટ હેઝ નોટ બીન રન ઓન યોર હાર્ટ. પણ આ તો તમારા ખુદના હૃદયને જ ચલાવતો નથી, તો બીજાના હૃદયને ક્યાંથી ચલાવશે? તમારા જ આંતરિક હિસ્સાઓ બધા બંધ છે, સિસ્ટમ ફોલ્ટમાં છે. તો પછી બાહ્ય હૃદય સાથે કઈ રીતે કનેક્ટ થશે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ એક કોમ્પ્લિકેટેડ એટલે જટિલ, એક જટિલ પ્રોગ્રામિંગ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ નોન ટેકનિકલ ભાષામાં, ઇટ મીન્સ, એનો અર્થ એવો થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. મશીન એટલે હાર્ટ, હૃદય એક મશીન જ છે. આ એક જટિલ પ્રોગ્રામિંગ છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ બિન ટેકનિકલ ભાષામાં, ઇટ મીન્સ,
એનો અર્થ એવો થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન હાર્ટ, કે તમારે તમારા પોતાના હૃદયને ચાહવું પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ, કે તમારું હૃદય બીજાને ચાહે એ પહેલા, તમારું હૃદય બીજાને ચાહે એ પહેલા તમારે પોતાને ચાહવા પડશે. કારણ કે જે વ્યક્તિ પોતે આનંદમાં ન રહી શકતો હોય એ બીજાને ક્યાંથી આનંદમાં રાખે, જે વ્યક્તિ પોતાને પ્રેમ ન કરી શકતો હોય એ બીજાને ક્યાંથી પ્રેમ કરે. એટલે ફરીથી આ બધું ધ્યાન દેજો કે અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ એમ કહે છે કે યાદ રાખજો કે તમારી પાસે હાલમાં પાયાનો પ્રોગ્રામ છે, હવે તમારે આ પ્રોગ્રામમાં અપડેટ જોતું હોય તો તમારે બીજાના હૃદય સાથે કનેક્ટ થવાની જરૂર છે. એટલે ગ્રાહક કહે છે, અરે પ્રતિનિધિ, મારે ઇનબોક્સમાં જે મેસેજ છે એમાં તો એરર છે, ભૂલ છે, તો મારે શું કરવું? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ચાલો મને કહો કે મેસેજ શું કહેવા માગે છે. એટલે ગ્રાહક કહે છે, મેસેજમાં એવું લખેલું છે કે એરર 412, પ્રોગ્રામ તમારા આંતરિક હિસ્સાઓને ચલાવતો નથી, તો આનો મિનિંગ શું થાય? અને ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ચિંતા નહીં કરો મેમ, સામાન્ય સમસ્યા છે, આ કાંઈ કોરોના વાયરસ નથી. આનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદયને ચલાવવા માટે સ્થાપિત થયેલો છે, પણ એ તો તમારા અંદરના હૃદયને, તમારા આંતરિક હિસ્સાઓને જ ચલાવતો નથી, તો આ એક જટિલ પ્રોગ્રામિંગ થયું. હવે બિન ટેકનિકલ ભાષામાં એનો અર્થ એવો થાય છે કે તમારું હૃદય બીજાને પ્રેમ કરે એ પહેલાં એને પોતાને પ્રેમ કરવો પડશે. તમે બીજા પ્રત્યે સારા બનો એ પહેલાં પોતે સારું બનવું પડશે. તમે બીજાને આનંદમાં રાખો એ પહેલાં પોતે આનંદિત થવું પડશે. આવું કહેવા માગે છે ગ્રાહક. કહે છે, સો વોટ શુડ આઈ ડૂ, તો મારે શું કરવું જોઈએ, કયો મને મારે શું કરવું? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ, જેનો અર્થ થાય સ્વ એટલે કે પોતાનો સ્વીકાર કરવો. ઘણાય પોતાને પોતાને ધિક્કારતા હોય, આવી આદતો હોય, એટલે સીધે સીધા પોતાને ગાળો ન દે, સીધે સીધા પોતાના માટે જેવા તેવા શબ્દ ન બોલે, પણ પોતે વાક્યો એવા બોલતા હોય કે આપોઆપ એનું અપમાન થઈ જતું હોય. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે બોલાવાતી ડિરેક્ટરી શું તમે તમારા હૃદયમાં શોધી શકો છો? ચાલો પોતાનો પોતાનો સહજપણે સ્વીકાર કરવો, આવી ડિરેક્ટરી તમે તમારા હૃદયમાં શોધી શકો છો? એટલે ગ્રાહક કહે છે, યસ આઈ હેવ ઇટ, હા એ ડિરેક્ટરી તો મારી પાસે છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, એક્સલેન્ટ, બેસ્ટ, બહુ સારું, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગુડ એટ, આ ગુડ એટનો અર્થ એવો થાય માં કુશળ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તો હવે તમે આમાં કુશળ થઈ રહ્યા છો. જો તમે પોતાનો પોતાનો સ્વીકાર કરી શકતા હોય, જો તમારાથી ભૂલ થઈ જાય તો કાંઈ વાંધો નહીં, મિસ્ટેક આર નેચરલ. પછી પોતાનો પોતાનો વાંક કાઢવાનું બંધ કરતા હોય, પોતાનું પોતાનું સ્વમાન જાળવી શકતા હોય, પોતાની પોતાની વાણી અને વર્તન સારું રાખી શકતા હોય તો બહુ બેસ્ટ કહેવાય. ક્યારેક એવું બને કે વધારે પડતી પોઝિટિવિટી નેગેટિવિટી તરફ લઈ જાય, અને વધારે પડતી નેગેટિવિટી એ તો નેગેટિવિટી જ હોય, પણ ક્યારેક વધારે પડતી પોઝિટિવિટી હોય તો એ નેગેટિવિટી તરફ લઈ જાય. તો જો તમે પોતાનો પોતાનો સ્વીકાર કરી શકતા હોય, પોતાના પોતાના હૃદયમાં ઝાંકીને હા મારી ભૂલ થઈ ગઈ છે હવે નહીં થાય આવો બધો સ્વીકાર કરી શકતા હોય, પોતાને પોતાને માફ કરી શકતા હોય, તો બેસ્ટ.
એટલે ગ્રાહક છેલ્લે ગ્રાહક સેવા પ્રતિનિધિને કહે છે કે થેન્ક યુ મેં, તમારો આભાર. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ, કોઈ વાંધો નહીં. એક વ્યક્તિ બીજી વ્યક્તિને થેન્ક યુ કહે ત્યારે સામેવાળો વ્યક્તિ એને યુ આર વેલકમ કહે. થેન્ક યુ એ ગ્રેટિટ્યૂડ દર્શાવે, ગ્રેટિટ્યૂડ જેને કહેવાય કૃતજ્ઞતા. અને યુ આર વેલકમ એ કૃતજ્ઞતાનો સ્વીકાર કરે છે, એક્સેપ્ટિંગ ગ્રેટિટ્યૂડ એવું દર્શાવે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે પાઠ જોયો એમાં એક અહીંયા ચાર્ટ આપેલો છે જેમાં આ સાઈડની બધી નેગેટિવ ઇમોશન છે, આ સાઈડની બધી પોઝિટિવ ઇમોશન છે. નેગેટિવ ઇમોશનમાં તમે જુઓ રોવું, ગુસ્સો કરવો, સ્વીકારવું નહીં. અને પોઝિટિવ ઇમોશનમાં જુઓ સ્માઇલ, રમતો કરવી, પ્રેમ હોવો. તો આ બધી પોઝિટિવ ઇમોશન છે. જે મનોચિકિત્સક ડૉક્ટર હોય એ પણ એવું કહે કે જો હૃદયમાં પોઝિટિવ ઇમોશન હોય જેમ કે પ્રેમ, ઉદારતા, બીજાને માફી આપવી, તો એની શરીર અને મન બે ઉપર અસર થાય. શરીર અને મન લાંબા ગાળા સુધી હેલ્ધી રહે. અને જો નેગેટિવ ઇમોશન હોય, વારે વારે ગુસ્સો આવી જતો હોય, એકબીજાને ધિકારવાની ટેવ હોય, કોઈ વ્યક્તિ આગળ વધતું હોય તો એ સહેજતાથી સ્વીકારવાની ટેવ ન હોય, એમાં ઈર્ષા થતી હોય, તો આ બધી નેગેટિવ ઇમોશન એ થોડીક વાર પૂરતો મનને સંતોષ આપી દે. પણ એનાથી થાય શું? તો કે છેલ્લે તમારું મન અને હૃદય બે નબળું પડે, શરીર હેલ્ધી એટલું બધું ન રહે. કારણ કે માઇન્ડ, બોડી અને મેડિસિન આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે રિલેટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આપણો બીજો લેક્ચર રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે પાઠને પૂરો કરી દઈશું. ઓકે.